જિલ્લાક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે ટીબી રોગ વિશે સમુદાયમાં જાગૃતતા આવે તે હેતુથી છોટાઉદેપુરના ગંજીફળિયા વિસ્તારમાં એક ભવાઈનો કાર્યક્રમ યોજાયો હતો રામદેવપીર મંડળના પટાંગણમાં ઢળતી સાંજે યોજાયેલા ભવાઈ કાર્યક્રમમાં મનોરંજનના રસપ્રદ માધ્યમથી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે ખૂબ સરસ રીતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષતાને યોજાયેલી ભવાઈ કાર્યક્રમ બાદ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણે ટીબીના રક્ષણો તપાસ અને સારવાર તેમજ ટીબી રોગના દર્દીઓ સારવાર ઉપરાંત જરૂરી પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે સરકાર દ્વારા મળતી દર મહિને પાંચસો રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતી નિક્ષય પોષણ સહાય વિશે પણ વાત કરી હતી તેમજ દેશના માનનીય વડાપ્રધાન દ્વારા બે હજાર પચીસ સુધીમાં દેશમાંથી ટીબી રોગ નાબૂદ કરવા માટે કરેલા આહવાન વિશે વાત કરતા જણાવ્યું હતું કે સમુદાયમાંથી ટીબી રોગને નાબૂદ કરવા માટે ટીબી રોગ વિશે જાગૃતતા થકી ટીબીના રોગના લક્ષણો ધરાવતી વ્યક્તિની જલ્દી ઓળખ કરી જરૂરી નિદાન અને સમયસર અને નિયત સમયે સારવાર સાથે જનભાગીદારી પણ જરૂરી છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ધર્મેશ જિલ્લા ટીબી એચઆઈવી ડોક વાલસી સ્થાનિક સ્થાનિક નગરપાલિકા ધનજીભાઈ રોહિત આગેવાન ગોવિંદભાઈ હરિચંદ સુરેશભાઈ હરિચંદ તથા ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક ઉપસ્થિત રહી ભવાઈ કાર્યક્રમના મનોરંજન સાથે ટીબી રોગ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી ભવાઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના અશ્વિનભાઈ રાઠવા મનહરભાઈ વણકર પ્રવીણભાઈ બારિયા તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રના એસઆઈ રાજેશભાઈ રાઠવા દ્વારા ખૂબ સરસ આયોજન કરાયું હતું એમાં શ્રી બ્રહ્માણી ભવાઈ મંડળ દ્વારા ટીબીના જે લક્ષણો છે ટીબીની જે સારવાર ઉપલબ્ધ છે નિક્ષય પોષણ યોજનાની અંદર જે સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવે છે એ બાબતે નાટક અને ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એના અનુસંધાને જે લોકોમાં ટીબીનો જે ગેરસમજ છે અથવા ટીબીને લીધે જે અફવા છે કે ટીબીના રોગ નથી મટી શકતા તો ટીબીનો રોગ સંપૂર્ણપણે મટી શકે છે એ રીતનો મેસેજ જાય અને અર્લી નિદાન વહેલું નિદાન અને વહેલું સારવાર થાય એ બાબતે એમને જનજાગૃતિ હેઠળ અહીંયા નાટકના અને ભવાઈના માધ્યમથી ખૂબ સારી રીતે માહિતી પૂરી પાડવામાં આવી જેમાં અહીંના લોકલ કોર્પોરેટરશ્રીઓ અને લોકલ આગેવાનો હાજર હતા અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો પણ હાજર હતા આ માહિતી અમારે મુખ્યત્વે જે છે એ ભવાઈ કાર્યક્રમ દ્વારા અમે આપી છે અને એનો વધુમાં વધુ લોકોએ લાભ લીધો છે એ અમને આશા છે કે વહેલ્યુ નિદાન કરાવે ટીબીથી અને ટીબીનું સારવાર લે જેથી કરીને આપણે જે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમનો એમનો આપણે આહવાન કરેલું છે બે હજાર રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર